नमस्कार विद्यार्थियों, एसिडना रासायनिक गुणधर्मों जोई गया बाद हवे आजे आपणे चर्चा करीशुं बेज अने बेजना रासायनिक गुणधर्मों। तो बेज कोने कहेवाय तमने खबर ज छे, बेज में पण बे प्रकार छे, प्रबळ बेज अने निर्बळ बेज। बराबर, पहला पार्ट में आ बधी वस्तु डिस्कस करी छे, छतां फटाफट तमने रिमाइंड कराई दऊं। પ્રબળમાં NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, KOH અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ। નિર્બળમાં આવશે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH, ફેરિક હાઇડ્રોક્સાઇડ અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ। બરાબર છે, તો આ ત્રણ નિર્બળ બેઝ છે, આ ત્રણ પ્રબળ બેઝ છે। બેઝ पीएच 7 करता वधारे होय। चलो हवे बेज ना गुणधर्मो जोईए। तो आ त्रण वस्तु याद राखवानी छे, बेज एसिड साथे प्रक्रिया करे तो क्षार अने पाणी आपे छे, बेज अधातु ऑक्साइड साथे प्रक्रिया करीने पण क्षार अने पाणी आपे छे, बेज धातु अने पाणी साथे प्रक्रिया करीने क्षार अने डायहाइड्रोजन वायु H2 એટલે ડાયહાઇડ્રોજન વાયુ આપે છે। ચાલો બધાના તમને એક્ઝામ્પલ, બેઝ કોઈ પણ બેઝ લઈ લો, અહીંયા આગળ બેઝ લઈ લો, સપોઝ ચલો NaOH, NaOH આપણે એસિડ લઈએ, HCl, તો બેઝ NaOH ની HCl સાથે પ્રક્રિયા થવાથી NaCl જોડે મિક્સ થશે, એટલે કે NaCl સોડિયમ ક્લોરાઇડ પ્લસ શું મળે છે, પાણી H2। બેલેન્સ કરી જુઓ, Na એક જ હતા, અહીંયા પણ Na એક છે, Cl અહીંયા એક જ છે, અહીંયા પણ એક જ છે, H એક અને એક બે, બે H એકો, બેલેન્સ થઈ ગયું। બરાબર છે, ચાલો હજુ પણ એક એક્ઝામ્પલ તમને શીખવાડું। બેઝ લઈ લો 2KOH વત્તા એસિડ તરીકે લઈ લો H2SO4 સલ્ફ્યુરિક એસિડ, શું બનશે, પોટેશિયમ સલ્ફેટ, એટલે K2SO4। બરાબર છે, K2 બે K છે, એટલે K2SO4 પ્લસ 2H2O, પાણી એ તો ફિક્સ જ છે, અહીંયા મળે છે, બરાબર યાદ રહેશે, ઓકે। ચાલો હવે જોઈએ આપણે બેઝ અધાતુ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને શું આપે છે। ચલો બેઝ લઈ લઈએ, CaOH2 પ્લસ અધાતુ ઓક્સાઇડ લઈ લઈએ CO2, તો એ શું બનશે, CaCO, અહીંયા 2 છે એની જગ્યાએ 3 છે, એટલે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3, અહીંયાથી એક O જોઈન થઈ જશે પ્લસ H2O। હજુ પણ એક એક્ઝામ્પલ આપું, બેઝ લઈ લો 2NaOH પ્લસ અધાતુ ઓક્સાઇડ લઈ લો SO3 લઈ લો, સલ્ફર ટ્રાયોક્સાઇડ, તો અહીંયા Na2SO4 અહીંયા આવી જશે, એટલે Na2SO4 સોડિયમ સલ્ફેટ પ્લસ શું મળે છે, પાણી। બરાબર છે, એટલે કોઈ પણ બેઝની અધાતુ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા થવાથી ક્ષાર અને પાણી મળે છે, યાદ રહેશે। ચલો હવે જોઈએ બેઝની ધાતુ અને પાણી બંને એક સાથે હોય ત્યારે પ્રક્રિયા થવાથી ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ છૂટા પડે છે, તો અહીંયા આપણે એક્ઝામ્પલ લઈશું 2NaOH બેઝ તરીકે લઈએ પ્લસ ધાતુ તરીકે લઈ લઈએ એલ્યુમિનિયમ અથવા ઝીંક લઈ લઈએ, ઝીંક વત્તા H2O, તો અહીંયા બનશે ZN, એટલે કે Na2
ब्रैकेट में ZN OH 4 એટલે કે ટેટ્રા, તો આનું નામ છે સોડિયમ ટેટ્રા હાઇડ્રોક્સો ઝિંકેટ, બરાબર, સોડિયમ ટેટ્રા હાઇડ્રોક્સો ઝિંકેટ વત્તા ડાયહાઇડ્રોજન વાયુ H2 છૂટો પડે છે. હવે અહીંયા બેલેન્સ કરીએ તો H અહીંયા આપણી પાસે કેટલા છે, આ 2 અને આ 2 4, હવે 4 H તો અહીંયા જ આવી ગયા, તો આ બીજા 2 વધ્યા, તો હવે શું કરીશું, તો એનું બેલેન્સ કરવું હોય તો અહીંયા 2 H2O મૂકવા પડે. હવે બેલેન્સ કરશો તો થઈ જશે, બરાબર છે, યાદ રહેશે. ઓકે ચલો હજુ એક એક્ઝામ્પલ આપું. બેઝ લઈ લો, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ 2KOH પ્લસ મેટલ લઈ લો, ઝીંકની જગ્યાએ એલ્યુમિનિયમ પ્લસ પાણી લઈ લો, H2O કેટલા લેવાના છે, બેલેન્સ કરીશું એટલે ખબર પડશે. ઓકે અહીંયા બનશે તમારું 2K બ્રેકેટમાં AlOH ટેટ્રા એટલે કે 4, આ પણ એક્વિયસ છે, આ પણ એક્વિયસ છે, પ્લસ H2. હવે અહીંયા પણ 4 H અહીંયા છે, H 2 અહીંયા છે, ટોટલ 6 થયા. હવે અહીંયા જો 6 એટલે 2 ને 2 4, હવે અહીંયા મારે કેટલા લખવો પડે, 6 2 12, તો અહીંયા 12 લખું તો અહીંયા પાછા 2 છે, એટલે અહીંયા હું લખીશ 6 H2O, તો વધી જશે, તો અહીંયા મારે લખવા પડશે 3 H2, બરાબર છે. આનું નામ શું છે, પોટેશિયમ ટેટ્રા હાઇડ્રોક્સો એલ્યુમિનેટ, બરાબર. કઈ રીતે યાદ રાખવાનું, આ શું છે, સોડિયમ, સોડિયમ ટેટ્રા હાઇડ્રોક્સો ઝિંકેટ, પોટેશિયમ ટેટ્રા હાઇડ્રોક્સો એલ્યુમિનેટ, યાદ રહેશે. ચાલો બેઝ નું એક્ઝામ્પલ, એના વિશે જરા જાણકારી મેળવી લઈએ. તો બેઝ, પ્રબળ બેઝ નું એક એક્ઝામ્પલ છે NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવા માટે ક્લોરાલ્કલી પ્રક્રિયા કરવામાં આવે છે. ક્લોરાલ્કલી પ્રક્રિયા 2NaCl વત્તા 2H2O, ઇટ ગીવ્સ Na અને આમાંથી OH પડશે, એટલે 2NaOH વત્તા Cl2 વત્તા H2. આ પ્રક્રિયાને ક્લોરાલ્કલી પ્રક્રિયા કહે છે. કેમ ક્લોરાલ્કલી પ્રક્રિયા કહે છે, તો આની અંદર ક્લોર એટલે કે ક્લોરિન રહેલો છે અને આલ્કલ એટલે કે Na રહેલો છે, એટલા માટે આને આ પ્રક્રિયા અથવા ક્રિયાને ક્લોરાલ્કલી પ્રક્રિયા કહે છે. શું છે NaOH ના ઉપયોગ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ ક્યાં વપરાય છે, તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ પહેલો ઉપયોગ ધાતુઓ પરથી ગ્રીસ દૂર કરવા માટે, બીજો ઉપયોગ એનો છે પેટ્રોલિયમ એટલે કે ક્રૂડ ઓઇલ, પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કરવા માટે, ત્રીજો ઉપયોગ પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે, ત્યારબાદ એનો ઉપયોગ છે જે સુતરાઉ કાપડ છે, સુતરાઉ કાપડને સુવાળું બનાવવા માટે, અને સાબુની બનાવટમાં, એટલે કે છેલ્લો ઉપયોગ બરાબર. સોડિયમ હાઇડ્રોક્સાઇડના આટલા ઉપયોગો રહેલા
હવે આ જે ક્લોરાલ્કલી પ્રક્રિયા થાય છે એમાં આપણા બેઝની સાથે સાથે ક્લોરીન અને હાઇડ્રોજન વાયુ પણ મળે છે. તો ક્લોરીન અને હાઇડ્રોજન વાયુના સામાન્ય ઉપયોગો પણ તમને કહી દઉં, એ પણ એક્ઝામમાં તમને પૂછાય છે. તો ક્લોરીનના ઉપયોગો, ક્લોરીન એટલે પાણીના ઉપચારમાં, પાણીના ઉપચારમાં, પછી પાણીને જંતુરહિત, ડિસઇન્ફેક્ટ, જંતુરહિત કરવા માટે પીવીસી પોલિવિનાઇલ ક્લોરાઇડ પ્લાસ્ટિકની બનાવટ, એટલે પીવીસીની બનાવટમાં સીએફસી ગેસીસ આવે છે જેનો ઉપયોગ રેફ્રિજરન્ટ તરીકે થાય છે. તો સીએફસીની બનાવટમાં ક્લોરીન વાયુનો ઉપયોગ થાય છે. અને છેલ્લો ઉપયોગ છે બ્લીચિંગ પાવડરની બનાવટમાં. આટલા ઉપયોગ ક્લોરીનના છે. હવે હાઇડ્રોજનના ઉપયોગો, તો વનસ્પતિ તેલને ડિહાઇડ્રોજિનેશન, વનસ્પતિ તેલનું ડિહાઇડ્રોજિનેશન ફક્ત હાઇડ્રોજિનેશન કરવા માટે, વનસ્પતિ તેલને હાઇડ્રોજિનેશન કરવા માટે બળતણ તરીકે હાઇડ્રોજન વાયુ ઘણી જગ્યાએ વપરાય છે. અને છેલ્લો ઉપયોગ એમોનિયા, NH3 એમોનિયા વાયુની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. યાદ રહેશે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાય છે, બરાબર છે. તો આ સોડિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા છે, તેના ઉપયોગો છે. પ્રક્રિયાનું નામ શું છે? ક્લોરાલ્કલી પ્રક્રિયા. યાદ રહેશે. ઓકે, વિડીયો ગમ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી ફોરવર્ડ કરો.